ઘરે ઘરેથી સુંદર ભોગ સામગ્રી તૈયાર કરીને આવ્યા. ગોવર્ધનની તળેટીમાં ગિરિરાજને ભોગ લગાવ્યો, ગાયોની પૂજા કરી ગાયોને ખાવાનું આપ્યું, બ્રાહ્મણોની પૂજા કરી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને અન્નકૂટનો ભોગ લગાવીને પછી એ પ્રસાદ સૌને વહેંચવામાં આવ્યો. કોઈ ભૂખ્યું ન રહે, કૂતરાથી માંડી ચાંડાલ પર્યંત સૌ ભગવાનના પ્રસાદના અધિકારી છે. આપણે ત્યાં આવા યજ્ઞ કરતા હોઈએ ત્યારે કોઈ ભૂખ્યું ન જાય એવો આપણે આગ્રહ રાખીએ, વાલા બધાએ પ્રસાદ લેવાનો છે, ભંડારા પ્રસાદ સૌ લે. પણ આવા યજ્ઞ દ્વારા ઇન્દ્રને એમ લાગ્યું કે કોઈ મારી સત્તાને પડકારે છે. એણે સાવર્તક નામના પ્રલયકારી મેઘગણને આજ્ઞા કરી, જાઓ વરસો અને ડૂબાડી દો વ્રજને. ભયંકર વરસાદ વરસવા લાગ્યો, આંગળીની ધારાથી નહીં, સાંભેલા ધારે નહીં, હાથીના સુંડ સમાન ધારાથી વરસાદ વરસવા લાગ્યો. બધા શ્રી કૃષ્ણને શરણે ગયા. બાપ, એમ લાગે છે કે ઇન્દ્ર કોપાયમાન થયા છે, તમે અમારી રક્ષા કરવા માટે સમર્થ છો. ભગવાને કહ્યું, આપણે કશું ખોટું નથી કર્યું, કોઈથી ડરવાની જરૂર નથી. આપણે શ્રી ગિરિરાજજીનો યજ્ઞ કર્યો છે, ગિરિરાજજીની ઉપાસના કરીએ, આપણને બચાવશે. ઇત્યુક્ત્વૈકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ. ભગવાને નાનકડું બાળક જેમ બિલાડીના ટોપને ઉપાડે એમ લીલા માત્રમાં ગિરિરાજ ગોવર્ધનને ઉઠાવી પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ધારણ કર્યા. બોલ ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધન નાદ કી જય. ડાબા હાથે કેમ ધારણ કર્યો ગોવર્ધનને, અને હાથ દિવસ રાત એમને ઉભા રહ્યા પાછા. આપણાથી આપણા કપડાની બેગે ઉપડતી નથી, કુલી શોધીએ છીએ. અને ભગવાને સાત સાત દિવસ રાત ગોવર્ધન ગિરિરાજને પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ઉપાડી રાખ્યો. ડાબે હાથે કેમ કે ભગવાનને માટે ડાબા હાથનો ખેલ છે. ડાબા હાથમાં એ પાછી ટચલી હૌથી નબળી આંગળી કહેવાય, એનાય નખ ઉપર, નખના અગ્રભાગ ઉપર. બધાને બહુ નવાઈ લાગી. પછી બધાને એમ થયું કનૈયો એકલો થાકી જશે ઉપાડી ઉપાડીને. બધાએ આમ લાકડીનો ટેકો આપ્યો, અમે તારી હારે છીએ, બસ આટલું જ કરવાનું છે, ઉપાડે તો કૃષ્ણ જ. એમ એક નેતા હોય ક્રાંતિકારી, એ જ ક્રાંતિ કરતો હોય, પણ બધાએ લાકડીનો ટેકો આપીને કહેવાનું કે અમે તારી સાથે છીએ, અમે સપોર્ટ તને કરીએ. પણ પછી સપોર્ટ આપવાને ટેકો આપવાવાળાને મનમાં ઘણીવાર એવું અભિમાન થાય કે અમારા ટેકાથી ટેક્યું છે, એટલે ઘણા વળી ટેકો આપવાને ના પાડે કે અથવા ટેકો પાછો ખેંચી લેવાની વાત કરે. ભગવાને કહ્યું કે તો પછી હું મારો હાથ લઈ લઉં, તમે બધા ધારણ કરજો. તો કે અમે જ ધારણ કર્યો ને, તે તો આમ આંગળી અડાડી, તું આરામ કર હવે, તમારે હમણાં આરામ કરવાનો. હા ભાઈ, છ મહિના, છ અઢી વર્ષ અમે, અઢી વર્ષ તમે, તમારે હમણાં આરામ કરવાનો. પેલા અમે 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 હલાવશું, અમારે કારણે આ બધું છે. બધું આવું થાય ને, આવું બધું રાજકારણમાં એવું બધું થતું રહેતું હોય. અરે ઋતુઓમાંય હમણાં હમણાં તો થયું છે, આ બધું બગડ્યું રાજકારણમાં જ નહીં, ઋતુઓમાંય બગડ્યું. હમણાં કોકે બહુ સરસ કહ્યું કે ઋતુઓએ તે અંદર અંદર નક્કી કર્યું કે છ મહિના ઉનાળો રહેશે અને છ મહિના ચોમાસાનું શાસન રહેશે અને શિયાળો બહારથી ટેકો આપશે. હવે આમ તો આ બોલો, કાર્તક મહિનાની પૂનમ ગઈ, હજી કઈ ઠંડી જેવું લાગતું જ નથી, હજી હરવડા ચાલુ છે. બોલો, ક્યાંક ને ક્યાંક વરસાદ વરસે છે, એટલે કઈક એવું નક્કી કરી લીધું છે, છ મહિના ઉનાળો, છ મહિના ચોમાસું છે અને શિયાળો બહારથી ટેકો આપશે. માળું એવું ચાલે છે રાજનીતિમાં. ખેર, જે હોય તે. ભગવાને થોડો હાથ નીચે કર્યો અને બધાની લાકડી તૂટી ગઈ, એટલે અકલ આવી કે આપણા ટેકાથી જ આ ટેક્યું તો એમ નહીં, એ તાકાત છે શ્રી કૃષ્ણની. કમાલ છે, કનૈયાના ડાબા હાથની ટચલી આંગળીમાં આ તાકાત. એણે આમને ઉપાડી રાખ્યો ગોવર્ધનને. પણ પછી ભગવાને કહ્યું કે હજી હવે જુઓ, જમણે હાથે વાંસળી ખોંસીતી કમરમાં એ કાઢી,
અને પછી ગોવર્ધનને કહ્યું કે મારી ટચલી આંગળીની અધર ન થાત તને મારી આ વાહળીની આણ. અને પછી વેણુને જમણે હાથે અડાડી હોઠ ઉપર, ને પછી જ્યાં એમાં પ્રાણ ફૂક્યા ને વેણું વાગી, જ્યાં વેણું વાગી ત્યાં એ વેણુના નાદ ઉપર પછી જેમ ગેસનો ફૂગો ઉપર જાય એમ ગોવર્ધન ઉપર ગયો. અને પછી બે હાથે શ્રી કૃષ્ણે વેણું વગાડી નાદના ઉપર ગોવર્ધન લખ્યો, બોલ શ્રી ગિરિરાજ ધરણ કી. આવા કૃષ્ણને હૃદયમાં વસાવો. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, વર્ષો પહેલા વ્યાસપીઠ ઉપરથી ગવાયેલું આ પદ અત્યારે એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયું છે, બધી જગ્યાએ લગભગ બધા વૈષ્ણવો ગાય. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારુ મનનું છે ગોકુળ પવન રાવણ, મારુ મનનું છે ગોકુળ પવન રાવણ, મારા તનના આંગણિયામાં તુલસી નામન, હે મારા પ્રાણ જીવન, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. અત્યારે કેવડા મોટા થઈ ગયા, પાંચ હાથ પૂરા, તો બધી ઇન્દ્રિયોનું વર્ધન થયું ને. આ હાથ એ કર્મેન્દ્રિય છે, હવે કેવડો મોટો થઈ ગયો. આપણે જન્મ અત્યારે આ એટલાય નહોતા, એટલા જ હતા એટલા, અને અત્યારે હાથ કેવડા મોટા, પગ કેવડા મોટા. એટલે ગો એટલે ઇન્દ્રિયોનું વર્ધન જેમાં થાય તે ગોવર્ધન એટલે કે દેહ. આ દેહ ગોવર્ધનને સૌનો આત્મા શ્રી કૃષ્ણ એ જ ધારણ કરે છે. દિવસ રાત હાતે દી ચોવીસેય કલાક હૂતા જાગતા ઉઠતા બેસતા હાલતા ચાલતા ખાતા પીતા એક એક ક્ષણ શ્રી કૃષ્ણ જ ધારણ કરે. અને ભીતરથી એક અનાહત નાદ ઉઠે છે, એ નાદને જ્યારે આપણે મોંથી પ્રગટ કરીએ ત્યારે ઓ આપણે કર્યો પ્રગટ કર્યો, પણ એની મેળે લગાતાર એ નાદ ઉઠી રહ્યો છે ભીતરથી, એ જ કૃષ્ણની વેણુ છે, અને એને આધારે આ દેહ ગોવર્ધન ટક્યો છે.
કહે છે નાદ કાનમાં બે આંગળી નાખીને રાતના સાંભળો ને એ નાદ ન સાંભળાય ને તો સમજવાનું કે હવે જવાની તૈયારી. એટલે મોટી ઉંમરે પછી રાતના હુતા પહેલા ચેક કરી લેવું, નહીં ખબર પડે કે હજી કેટલા દી. ઓ સરખી રીતે ઓમકારનો નાદ કરશો ને મકાર ઓ પછી મોઢું બંધ ને નાદ થાય એ ભ્રામરી પ્રાણાયામ થશે. મન શાંત થશે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમઃ. સબકી આત્મા હી શ્રી કૃષ્ણ હૈ. ભીતર સે ઉઠને વાલા અનાથ નાદ અનાહત વહી કૃષ્ણ કી વેણુ હૈ. દેહ ગોવર્ધન ને એ જ ધારણ કરે. ઘણી વાર વાયુ ને એમ થાય કે હું જીવાડું છું, વરુણ ને એમ થાય હું જીવાડું છું, ઇન્દ્ર ને એમ થાય હું જીવાડું, સૂર્ય ને એમ થાય હું જીવાડું, પણ ઓલ્યો અંદર બેઠો બેઠો જો વાહણી ન વગાડતો હોય તો સૂર્ય એમને એમ રે, વરસાદે વરસતો રહે ને માણા વયો જાય. પછી વરસાદતા વરહતા વરસાદ મને જ કાઢી જવા પડતા. વયો જાય માણસ. તો ભીતર બેઠો આત્મા શ્રી કૃષ્ણ વેણુ વગાડે છે એટલે આ ગોવર્ધન ટક્યો છે.